નંબર 14 આંકડાશાસ્ત્રની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય ટોપિક છે એના વિશેની માહિતી છે આપણે મેળવી લીધેલી છે। તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિમાન છે એના મુખ્ય ત્રણ માર્ગ છે। તો મધ્યક એટલે આપણે ખ્યાલ છે કે x બાર વડે દર્શાવી સકીએ છીએ, મધ્યસ્થ એટલે m વડે દર્શાવી સકીએ છીએ અને બહુલક છે એને z વડે દર્શાવવામાં આવે છે। તો આ ત્રણેય મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપ છે એની વચ્ચે કોઈ સંબંધ છે કે નથી, જો છે તો કેવા પ્રકારનો સંબંધ રહેલો છે એના વિશેની ચર્ચા આપણે આજે કરવાની છે। તો સૌથી પહેલા એક સૂત્ર દ્વારા આપણે એને સમજવાની જો કોશિશ કરીએ તો m ના ત્રણ ગણા કરવામાં આવે એટલે કે 3m બરાબર z 2x બાર આવો સંબંધ કાંઈક રહેલો છે કે તમે મધ્યસ્થ હોય એના ત્રણ ગણા કરો तो ये त्रण गणा कोनी साथे कंपैरिजन કરી શકો છો તો કે એક તમે z એટલે કે બહુલક લઈ શકો છો, એમાં તમે મધ્યક છે એના બે ગણા કરો, એમાં પ્લસ કરી નાખવામાં આવે બહુલક, તો તમે ત્રણ ગણા મધ્યસ્થ છે એવો કઈ સંબંધ રહેલો છે। અથવા તો તમે જો બહુલક છે એને કર્તા તરીકે બનાવવામાં આવે तो 2x બાર છે તમે બરાબરની ડાબી બાજુએ લઈ જઈ શકો છો तो 3m - 2x બાર આવું પણ સૂત્ર છે તમે એપ્લાય કરી શકો છો। અથવા તો ખાસ મહત્વનું હેતુ લક્ષણની અંદર પૂછાયેલું એક સૂત્ર છે કે z ના zm રહેશે બરાબર 3m છે એને આપણે બે ભાગમાં વિભાજિત કરવામાં આવશે તો એ એક m છે અને બીજા છે 2m 2m + m બરાબર 3m બને છે માઈનસ ના માઈનસ 2x बार a m नाम रहे से z ना z बराबर ना बराबर m ना m प्लस ना प्लस अबे 2m माइनस 2x बार तो बे m आदि कॉमन विद्यार्थी मित्रों निकले से तो बे कॉमन निकल या बाद m से m ना बच से माइनस ना माइनस 2x बार तो आ रीते आपने शू करी सके छू z ना z m છે અને તમે બાજુમાં એટલે કે ડાબી બાજુ લઈ લાવવામાં આવે તો -m બને છે બરાબર ના બરાબર હવે -2 m નામ રહેશે અને m -2x બાર મળે છે। તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત MCQ ની અંદર એવો પણ પ્રશ્ન પૂછાય છે કે z - m ખાલી જગ્યા m -2x બાર તો અહીંયા આપણે માત્ર ને માત્ર શું આવશે બે આવે છે। તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે એને એપ્લાય કરી સકીએ છીએ। હેતુલક્ષી માટે ખાસ મહત્વનું છે આ ત્રણેય સૂત્ર છે મુખ્ય એક જ સૂત્રને તમારે યાદ રાખવાનું છે। એ સૂત્ર દ્વારા તમે બે વસ્તુ છે મેળવી શકો છો અને ખાસ ફોર્મેટ છે z - m બરાબર ખાલી જગ્યા m - x બાર તો અહીંયા જવાબ આપણા માટે બે આવશે। વિદ્યાર્થી મિત્રો આજે આપણે હવે આંકડાશાસ્ત્રનો છેલ્લો ટોપિક मध्यस्थ जेनी अंदर स्वाध्याय 14.1 ની અંદર પેલો લાગતો છે એની રકમ આપણે સામે આપેલી છે તો જોવાનો પ્રયત્ન કરીએ અને સમજીએ કે એ શું કહેવા માંગે છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપેલ છે। 68 ગ્રાહકો છે એટલે કે ગ્રાહકોની કુલ સંખ્યા જે આપણે અહીંયા દેખાય છે એનો સરવાળો આપણે કેટલો આપેલો છે 68 આપેલું છે। તો આ માહિતીનો આપણે મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધવાનું છે અને એની સાથે એની સરખામણી પણ કરવાની છે। ટૂંકમાં અહીંયા આપણે ત્રણેય રીતનો ઉપયોગ કરવાનો છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક અને સાથે સાથે એની સરખામણી પણ કરવાની છે। તો સૌથી પહેલા આપણે મધ્યક વિશે જો વિચારીએ तो वर्ग અને આવૃત્તિ, આવૃત્તિને જે આપણે fi વડે દર્શાવીએ છીએ એ બંને આપણે ઉભા કોષ્ટકની અંદર દર્શાવેલું છે અને આપણે વિચાર કરીએ કે કઈ રીતનો ઉપયોગ કરવો તો એ રીતનો ઉપયોગ કરતા પહેલા મધ્યકો હોવાથી ત્રીજો કોલમ છે એ મધ્ય કિંમત છે એ મેળવવાની છે એટલે કે xi અધર સીમા જે 65 છે ઉધ્વ સીમા જે 85 છે એ બંનેનો ભાગાકાર 2 વડે કરવામાં આવે તો 75 મળે છે જે આપણી મધ્ય કિંમત છે। અથવા તો 65 અને 85 ની વચ્ચે જે સંખ્યા આવે છે એ પણ આપણા માટે શું બની જાય છે મધ્ય કિંમત બની જાય છે। એ જ રીતે 85 થી 105 છે તો એ બંનેનો સરવાળોને ભાગ્યા 2 કરવામાં આવે તો 95 મળે છે। તો દરેક વખતે જો સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય અને દરેક વખતે આપણે જો મધ્ય કિંમતમાં અગ્ર સીમા પ્લસ ઉધ્વ સીમાના હોય તો વર્ગ છે એની વર્ગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો કેવી રીતના મેળવવામાં આવે આપણે ખ્યાલ છે, છતાં પણ એકવાર એમના સૂત્રનો ઉપયોગ કરીને આપણે જોઈ લઈએ કે ઉધ્વ સીમા માઈનસ અધર સીમા એટલે કે 85 - 65 એટલે કે વચ્ચેનું જે અંતર છે એ h વર્ગ લંબાઈ જેને આપણે કહીએ છીએ 20 છે, તો મધ્ય કિંમત છે એ આપણે મેળવવા માટે એ 20 છે બધાનો પ્લસ કરતા જશું તો પણ આપણે મધ્ય કિંમત છે એ પ્રાપ્ત થઈ છે 85 છે અહીં જે પ્રાપ્ત કરતા તો સૌથી પહેલા મધ્ય કિંમત આપણે 75 પ્રાપ્ત થઈ હતી એમાં પ્લસ 5 20 કરવામાં આવશે તો 95 મળશે, 95 માં તમે 20 પ્લસ કરો તો 105 મળે છે, 115 મળશે, 115 છે એમાં 20 પ્લસ કરવામાં આવશે તો 135 મળશે, 135 છે એમાં 20 પ્લસ કરશો એટલે 155 મળશે જે 145 થી 165 છે એ મધ્ય કિંમત તમને બતાવવામાં આવેલી છે, એવી રીતના 165 થી 185 જે મધ્ય કિંમત 175 મળે છે જે 155 ની અંદર 20 છે એ પ્લસ કરવાથી મળેલા છે અને છેલ્લે 185 થી 205 છે એની મધ્ય કિંમત છે 175 માં 20 પ્લસ કરવાથી 195 છે વિદ્યાર્થી મિત્રો આપણે મળેલા છે. તો હવે આપણે એ વિચારવાનું છે કે મધ્યક છે એની ગણતરી કેવી રીતના કરવી, આપણે એટલા માટે વિચારવું પડે કારણ કે મધ્યક મેળવવા માટે આપણી પાસે ત્રણ રીત છે એ અવેલેબલ છે. પહેલી રીત છે જે સીધી રીત જે આપણે પ્રત્યક્ષ રીત તરીકે ઓળખીએ છીએ, બીજી રીત કે જે ધારેલ મધ્યકની રીત છે અને ત્રીજી રીત જે વિચલનની રીત તરીકે ઓળખવામાં આવે છે. તો કઈ રીતનો ઉપયોગ કરવો એ આપણે જોઈ શકીએ છીએ કે આવૃત્તિ અને મધ્ય કિંમત અને વચ્ચે ગુણાકાર કરવામાં આવે તો સરળતા રહે છે કે થોડોક ટાઈમ જાય છે તો આપણે સીધી રીતનો ઉપયોગ કરીશું નહીં, જો ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીશું તો થોડી સરળતા રહેશે જે સીધી રીત કે પ્રત્યક્ષ રીત કરતા, અને સહેલી સૌથી છેલ્લે જે વિચલનની રીત છે એ સૌથી સહેલી રીત છે તો આપણે અહીંયા એનો ઉપયોગ કરેલો છે. તો વિચલનની રીતની અંદર આપણે ઉપયોગ કરવાનો હોય તો મધ્ય કિંમત પછી કયો કોલમ આવે છે એ આપણે ખ્યાલ છે કે uy = xi - a ના છેદમાં h. તો સૌથી પહેલા xi એ મધ્ય કિંમત આપણે ખબર છે, a એટલે મધ્ય કિંમતમાંથી કોઈ એક કિંમત છે એને આપણે ધારી શકીએ છીએ, કોઈ પણ કિંમત વિદ્યાર્થી મિત્રો તમે ધારી શકો છો, પરંતુ આપણે અહીંયા સૌથી પહેલામાં પહેલી કિંમત એટલે કે 75 છે એને આપણે a તરીકે ધારેલા છે, ત્યાર પછી h એટલે છે વર્ગ લંબાઈ જે આપણે અગાઉથી જોયેલી છે જે 20 મળે છે. તો સૌથી પહેલા xi એટલે આપણા 75 છે, a એટલે આપણા 75 છે, બંનેની જો બાદબાકી કરવામાં આવે તો શૂન્ય મળે છે અને શૂન્યનો જો ભાગાકાર આપણે 20 વડે કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે શૂન્ય પ્રાપ્ત થાય છે. એવી જ રીતના જો આપણે વધીએ એના પછીના વર્ગની uy મેળવવી હોય તો xi આપણા છે 95 અને a છે 75, 95 માંથી 75 તમે બાદ કરશો તો 20 મળશે અને 20 નો ભાગાકાર 20 વડે કરવામાં આવે તો 1 મળે છે. અને એ જ રીતે જો આગળ વધીએ તો આપણે 115 માંથી 75 છે એને બાદ કરીએ તો 40 મળે છે, 40 નો ભાગાકાર તમે 20 વડે કરો તો 2 મળે છે. દરેક વખતે વિદ્યાર્થી મિત્રો જ્યારે uy હોય તો આવી બધા બાદબાકી અને ભાગાકાર કરવાની આપણે જરૂરિયાત ઊભી થતી હોય છે, પરંતુ આપણે ખ્યાલ એ પણ છે કે જ્યારે વિચલનની રીતનો ઉપયોગ કરતા હોઈએ અને uy વાળી કોલમ હોય તો જે a ધારેલી છે એની સામેની સંખ્યા છે એ 0 આવે છે અને એની નીચેની સંખ્યા છે એમાં ક્રમ અનુસાર આપણે 1 2 3 4 5 6 મૂકી શકીએ છીએ, અને જો તમે વચ્ચેની કોઈ સંખ્યા ધારેલી હોય તો એની સામે તમે 0 મૂકી શકો છો અને તેની ઉપર તરફ ક્રમ અનુસાર -1 -2 -3 અને શૂન્યની નીચે તરફ 1 2 3 4 મૂકી શકો છો અને આગળ જે દાખલાનો સ્ટેપ થાય છે એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. તો આપણે એ ધારેલા છે 75 સૌથી પહેલા તેની સામે 0 અને ક્રમ અનુસાર 0 1 2 3 4 5 6 લખી શકીએ છીએ. ત્યાર પછીનો કોલમ છે જે આપણે fi અને uy સાથે જે ગુણાકાર કરવાનો છે એ કોલમ છે, તો 4 નો ગુણાકાર છે 0 સાથે કરીએ તો 0 મળશે, 5 નો ગુણાકાર 1 સાથે કરીએ તો 5 મળે છે, 13 નો ગુણાકાર 2 સાથે કરીએ તો 26 મળે છે, 20 નો ગુણાકાર 3 સાથે કરીએ તો 60 મળે છે, 14 નો ગુણાકાર 4 સાથે કરો તો 56 મળે છે, 8 નો ગુણાકાર 5 સાથે કરવામાં આવે તો 40 મળે છે અને 4 નો ગુણાકાર 6 સાથે કરવામાં આવે તો 24 મળે છે। તો આ રીતે આપણે કોષ્ટકની અંદર FIUI વાળો કોલમ છે વિદ્યાર્થી મિત્રો બનાવ્યા બાદ આપણે બે વસ્તુનો સરવાળો કરવાનો રહેશે। એક છે આવૃત્તિ, બીજીને આપણે FI વડે દર્શાવીએ છીએ અને આવૃત્તિનો સરવાળો છે એમાં જે સરવાળા માટે આપણે E સિગ્મા જેવી નિશાની છે, E જેવી નિશાની છે અને સિગ્મા તરીકે ઓળખી શકાય છે એટલે સિગ્મા FI કહેવામાં આવશે, જેનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આપણે રકમની અંદર પણ આપેલો છે અને ભરી દીધો વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ તો એ 68 મળે છે। અને ત્યાર પછીની જે કોલમ છે એ FIUI વાળી કોલમ છે તેનો આપણે સરવાળો કરવાનો હોય છે, જેને આપણે સિગ્મા FIUI જેવા ટાઇટલ વડે દર્શાવી શકીએ છીએ અને એનો સરવાળો છે આપણે 211 પ્રાપ્ત થાય છે। તો આ રીતે મધ્યક છે એનું વિચારણની રીતથી આપણે કોષ્ટક છે એ બનાવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે વિચારણની રીતથી આ સૂત્રનો ઉપયોગ કરેલો હોય તો વિચલનના સૂત્રનો ઉપયોગ દ્વારા જ આપણે મધ્યક છે એ બનાવ મેળવવું પડે। તો x બાર બરાબર a + સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા a આ સૂત્ર છે વિચલનના મધ્યક મેળવવા માટેના સૂત્રનો ઉપયોગ આપણે કરીએ तो बराबर ना बराबर एम नंबर से a बराबर आपला 75 મળશે પ્લસ ના પ્લસ સિગ્મા fi છે 211 મળે છે, સિગ્મા fi છે આપડા 68 મળેલા છે અને ગુણાકારની નિશાની અને h છે આપડા 20 પ્રાપ્ત થયેલા છે। તો આ રીતે આપણે જે સૂત્ર હતું એના દ્વારા આપણે જુદી જુદી કિંમત છે એ મૂકેલી છે। હવે જે કાઈ એક પછી એક સ્ટેપ છે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી એ આપણે કરીએ તો બરાબર ના બરાબર એમ નંબર રહેશે 75 ના 75 એમનો રાખવાના છે અને પેલામાં આપણે કીધેલું છે કે સરવાળો ન કરતા પહેલા ગુણાકાર અને ત્યારબાદ આપણે ભાગાકાર કરીશું। તો 75 એમને મૂકી દઈએ પ્લસ ના પ્લસ 211 છે એનો ગુણાકાર આપણે 20 સાથે જો કરીએ તો 4220 છે એ મળે છે અને છેદ છે એટલે કે ભાગાકારના સંબંધની અંદર 68 રહેલા છે। તો એ બંનેનો આપણે જો ભાગાકાર કરીએ તો 75 ના 75 એમનો પ્લસ ના પ્લસ 4220 નો ભાગાકાર જો 68 વડે કરવામાં આવે તો 62.058 છે એ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાપ્ત થાય છે। અહીંયા જોઈ શકાય છે કે 75 છે તેની અંદર પૂર્ણાંક નથી, એ પૂર્ણાંક પહોંચાય છે, અપૂર્ણાંક કોઈ સંખ્યા નથી એટલે કે કોઈ દશાંશ પૂર્ણાંક પછી કોઈ સંખ્યા જોવા મળતી નથી, જ્યારે પ્લસ કરીને 62 પૂર્ણાંક છે અને એના પછી દશાંશ પૂર્ણાંકની અંદર 0.58 છે। તો સૌથી પહેલા આપણે 75 અને 62 છે એનો સરવાળો આપણે અહીંયા કરી શકીએ છીએ। તો એ બંનેનો સરવાળો કરીએ તો 137 મળે છે, દશાંશ પૂર્ણાંક પોઈન્ટ મૂકી દઈએ અને 0.58 આપણે મૂકી શકીએ છીએ અને ત્યારબાદ જો આપણે દશાંશ પૂર્ણાંક પછી બે સંખ્યા મૂકવા માંગતા હોય તો પણ મૂકી શકાય છે, આ પણ આપણો જવાબ સાચો છે। અને દશાંશ પૂર્ણાંક પછી બે સંખ્યાને રૂપાંતર કરવું હોય तो ત્રીજી સંખ્યા કે જે આપણે 5 કે તેથી મોટી સંખ્યા હોવાથી એના પહેલાની સંખ્યા છે એમાં આપણે સરવાળો કરી શકીએ છીએ। તો અહીંયા 5 છે એના કરતા મોટી સંખ્યા છે એ 8 અહીંયા આવેલી છે અને પહેલાની સંખ્યાની અંદર આપણે ઉમેરો કરી શકીએ છીએ એટલે 06 થઈ જાય છે। તો આ રીતે આપણો મધ્યક છે 137.06 છે વિદ્યાર્થી મિત્રો મળે છે। તો એક વસ્તુ કે જે આપણે મધ્યક છે એ મેળવી લીધેલું છે। ત્યારબાદ આપણે મધ્યસ્થ મેળવીએ તો મધ્યસ્થની અંદર વર્ગ અને આવૃત્તિ એ બે કોલમ તો આપણે લખવાના જ આવે છે, જે રકમની અંદર આપણે આપેલા છે। એક જ કોલમ આપણે વિદ્યાર્થી મિત્રો એમાં બનાવવાની રહે છે, જે કોલમ છે એ આપણી સંચય આવૃત્તિની કોલમ છે, સંચય આવૃત્તિ એટલે કે CF। તો એના માટે આપણે શું કરવાનું છે તો પ્રથમ જે આવૃત્તિ છે એમનો લખવાની આવશે, ત્યાર પછી પ્રથમ આવૃત્તિ અને પછીની આવૃત્તિ છે બંનેનો સરવાળો કરે અને પછીની સંચય આવૃત્તિ આપણે મેળવી શકીએ છીએ એટલે કે 4 + 5 એટલે 9 9 + 13 એટલે 22 22 + 20 એટલે 42 42 + 14 એટલે 56 56 + 8 એટલે 64 અને છેલ્લે 64 + 4 એટલે 68 મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંચય આવૃત્તિ છે એ મેળવી લઈએ છીએ। સંચય આવૃત્તિ મળ્યા બાદ એટલે કે કોષ્ટક પૂર્ણ થયા બાદ આપણે સૌથી પહેલા આ બધી જ અવયવોનો સરવાળો એટલે આપણે ખ્યાલ છે કે 68 મળેલા છે તો એ 68 છે તો સૂત્ર સૌથી પહેલા આપણે કેવા કરવાનું છે કે n ના છેદમાં 2 એટલે કે 68 ના છેદમાં 2 એટલે કે 34 મળેલા છે તો આ ખાસ વિદ્યાર્થી મિત્રો આ 34 ના આધારે આપણે આગળનો મધ્યસ્થ છે એ શોધી શકીશું એના સિવાય આપણે મધ્યસ્થ મેળવી શકતા નથી સુકાર્ય કારણ કે મધ્યસ્થ વર્ગ મેળવવો જરૂરી છે સૂત્રની અંદરની જુદી જુદી કિંમતો છે એ મેળવવી ખાસ જરૂરી છે જે આપણે આ n2 છે એના આધારે આપણે મેળવી શકીએ છીએ તો n2 બરાબર 34 હોવાથી તો 34 નો સમાવેશ આપણે સંચય આવર્તની અંદર જોવાનું છે કે 34 નો સમાવેશ કોની અંદર થાય છે 4 ની અંદર 34 આવે છે તો કે નહીં આવે પછી 9 ની અંદર 34 નો સમાવેશ કરી શકાય છે તો કે નથી કરી શકાતો 22 ની અંદર આપણે 34 નો સમાવેશ કરી શકીશું નહીં 42 ની અંદર 34 નો સમાવેશ કરી શકાય તો કે હા 42 ની અંદર આપણે 34 નો સમાવેશ કરી શકીએ છીએ તો એની સામેનો જે વર્ગ છે એ આપણા માટે શું બની જાય છે મધ્યસ્થ વર્ગ તરીકે લઈ શકીએ છીએ એટલા માટે મધ્યસ્થ વર્ગ આપણા માટે શું બને છે 125 થી 145 છે એ થાય છે મધ્યસ્થ વર્ગ 125 થી 145 થયા બાદ સૌથી પહેલા આપણે મધ્યસ્થ વર્ગ છે એની અધોસીમા એટલે કે 125 છે એ આપણા માટે શું બની જાય છે l બની જાય છે ત્યારબાદ મધ્યસ્થ વર્ગ છે એની સામેની જે આવૃત્તિ છે જે 20 આપણે મળેલી છે એ આપણા માટે f તરીકે લઈ શકીએ છીએ ત્યારબાદ જે મધ્યસ્થ વર્ગ એના ઉપરની વર્ગ એની સંચય આવૃત્તિ છે એ આપણા માટે cf તરીકે લઈ શકાય છે જે આપણે 22 અહીંયા પ્રાપ્ત થયેલા છે જ્યારે n ના છેદમાં 2 છે એ 34 મળેલા છે અને વચ્ચેનું અંતર છે એ 20 નું છે તો આ રીતે આપણે મધ્યસ્થની અંદર સૂત્રના જે કઈ કિંમત છે મેળવવાની હતી એ કોષ્ટકમાંથી મેળવેલી છે તો હવે કોષ્ટકમાંથી સૂત્રમાં ઉપયોગ કરેલી જે કિંમત છે એનો ઉપયોગ કરી અને આપણે મધ્યસ્થ મેળવીએ તો મધ્યસ્થ માટેનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે કે m બરાબર l n2 - ગુણ્યા ભાગ્યા a ગુણ્યા h તો સૌથી પહેલા આપણે બરાબર l બરાબર આપણે 125 પ્રાપ્ત થયેલા છે પ્લસના પ્લસ n ના છેદમાં 2 છે 34 મળેલા છે z છે એ આપણે 22 મળેલા છે f છે 20 છે ને h છે એ પણ 20 મળેલા છે તો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી હવે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી જે કંઈ થતું હોય આપણે કરીશું તો સૌથી પહેલા h ના જે 20 છે એ અને f ના 20 એ વચ્ચે ભાગાકારનો સંબંધ છે તો એ ભાગાકાર કરીએ તો 20 20 મળે છે અને જ્યારે 34 માંથી 22 બાદ કરીશું તો 12 મળે છે 125 એમનો મૂકીશું પ્લસના પ્લસ 34 માંથી 22 બાદ કરેલા છે તો આપણે 12 મળેલા છે અને ભાગાકારના સંબંધ દ્વારા આપણે 1 મળેલો છે તો ભાગાકાર કરીએ અને 1 પ્રાપ્ત કરીએ છીએ અને 12 નો ગુણાકાર જો 1 વડે કરવામાં આવે તો 12 મળે છે 12 નો સરવાળો 125 વડે કરવામાં આવે તો 137 પ્રાપ્ત થાય છે તો આ રીતે આપણે મધ્યસ્થ છે એમ મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે બે વસ્તુ મેળવેલી છે એક છે મધ્ય અને ત્યાર પછી મધ્યસ્થ અને છેલ્લી વસ્તુ કે જે આપણે મધ્યસ્થ મેળવી નાખ્યો પણ હજી આપણે દાખલાની અંદર બહુલક છે એ મેળવવાનો છે તો હવે બહુલક તરફ જઈએ તો બહુલકની અંદર કોઈ કોષ્ટક બનાવવાની જરૂર નથી પરંતુ આપણે જે રકમ આપેલી હોય છે એની અંદરથી જુદી જુદી માહિતી છે આપણે મેળવવાની છે તો સૂત્રનો ઉપયોગ કરીએ તો સૂત્ર સૌથી પહેલા આપણે યાદ કરી લઈએ કે બહુલક માટેનું સૂત્ર શું છે તો કે z બરાબર l plus f1 - f0 ના છેદમાં 2f1 - f0 - f2 ગુણ્યા h તો આ બધી જ માહિતી છે આપણે કોષ્ટકમાંથી મેળવવાની છે તો એ કોષ્ટકમાંથી સૌથી પહેલા માહિતી કઈ મેળવવી પડશે તો કે મોટામાં મોટી જે આવૃત્તિ છે એની પહેલામાં પહેલા માહિતી આપણે મેળવવી પડે તો કોષ્ટકની અંદર આપણે જોઈએ કે મોટામાં મોટી આવૃત્તિ કઈ છે તો કે મોટામાં મોટી આવૃત્તિ છે 20 તો એ 20 છે એ આપણા માટે શું બનશે f1 તરીકે આપણે લઈ શકીશું f1 તરીકે જો આપણે 20 બની ગયા તો એનો સામેનો જે વર્ગ છે એ આપણા માટે બહુલકીય વર્ગ બની જાય છે તો બહુલકીય વર્ગ છે એ આપણા માટે 125 થી 145 બને છે બહુલકીય વર્ગ મેળવ્યા બાદ બહુલકીય વર્ગની જે અધોસીમા છે 125 એ આપણા માટે l તરીકે લઈ શકાય છે જે આપણે 125 પ્રાપ્ત થયા છે. પછી જે આપણે આવૃત્તિ છે એની અંદર f1 જે 20 છે તેની પહેલાનો જે વર્ગ છે એની આવૃત્તિ જે 13 છે એ આપણે f0 તરીકે લઈ શકીએ છીએ. ત્યાર પછી કે જે f1 છે સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે એના પછીનો જે વર્ગ છે એ ની આવૃત્તિ જે આપણે 14 છે એ f2 તરીકે લઈ શકીએ છીએ. અને ત્યારબાદ આની વચ્ચેનું અંતર છે વર્ગ લંબાઈ જે આપણે h તરીકે લઈ શકીએ છીએ જે 20 છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે સૂત્રની અંદર જરૂરી એવી જે કાઈ માહિતી હતી, જે કાઈ સૂત્રની અંદર જે જરૂરિયાત હતી તે આપણે કોષ્ટક દ્વારા મેળવી લીધેલી છે. તો હવે સૂત્રમાં આપણે કિંમત મૂકી અને દાખલો ગણીએ. તો z બરાબર l f1 x1 ના છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h બરાબર ના બરાબર એનો રહેશે. l બરાબર 125 છે પ્લસના પ્લસ f1 બરાબર 20 માઈનસના માઈનસ f0 બરાબર 13 બે છે અને f1 સાથે ગુણાકાર છે. અહીંયા તમે 20 ના ડબલ સીધા 40 પણ મૂકી શકો છો. માઈનસના માઈનસ f0 જે ઉપર છે એ સંખ્યા આપણે અહીંયા નીચે મૂકવાની રહેશે 13 અને f2 છે આપડા 14 મળેલા છે અને ગુણ્યા 20 125 એનું નામ પ્લસના પ્લસ 20 માઈનસ 13 કરવામાં આવે એટલે 7 મળશે. 20 ગુણ્યા 2 એટલે 40 અને અહીંયા માઈનસ માઈનસ છે આપણે પ્લસ કરીશું એટલે કે 14 અને 13 બંનેનો જો સરવાળો કરવામાં આવે એટલે 27 પ્રાપ્ત થાય. બંનેની સંખ્યા છે એમાં માઈનસ જ છે એટલા માટે આપણે માઈનસ સંખ્યા શોધવા તો આપણે જોઈએ છીએ ગણિતના નિયમ પ્રમાણે કે કોઈ પણ સંખ્યા મોટી હોય એની નિશાની મૂકવામાં આવે છે, પરંતુ આ બંને નિશાની માઈનસ હોવાથી આપણે માઈનસ મૂકી શકીએ છીએ. અને છેલ્લે ગુણાકારના 20 છે એ મૂકીએ છીએ. 125 છે એમનો રહેશે. 7 નો ગુણાકાર 20 સાથે કરવામાં આવે તો 140 પ્રાપ્ત થાય છે અને જ્યારે છેદની અંદર 40 માંથી 27 બાદ કરો તો 13 મળે છે. અને આ રીતે 125 પ્લસના પ્લસ 140 છે નો ભાગાકાર 13 વડે કરવામાં આવે તો 10.76 છે એ આપણે પ્રાપ્ત થાય છે. અને 125 અને 10 એ સરવાળામાં લેવામાં આવે કારણ કે અપૂર્ણાંક છે, અહીંયા પણ પૂર્ણાંક છે અને પાછળની સંખ્યા છે અપૂર્ણાંક છે તો પૂર્ણાંક અને પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવશે તો 135 અને દશાંશ પૂર્ણાંક પછી પોઈન્ટ છે તો 135.76. તો આ રીતે આપણે મધ્યસ્થ અને બહુલક છે એ ત્રણેય વસ્તુ એક જ દાખલાની અંદર મેળવી શકીએ છીએ. તો હવે ત્યાર પછી એની સરખામણી કરવાની છે. તો સરખામણીની અંદર આપણે એવું કહી શકીએ કે ત્રણેય સરખા છે એવું આપણે કહી શકીએ છીએ. પણ એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો સાથે દાખલાની અંદર એ પણ હું કહી દઉં છું કે તમે જે મધ્યસ્થ મેળવેલા છે તો મધ્યસ્થ વર્ગ જે આપણે 125 થી 145 ની વચ્ચે હતા તો એનો જવાબ આપણે એની વચ્ચે જ મળેલો છે. દરેક દાખલાની અંદર એવું જ થાય છે કે તમે જે મધ્યસ્થ વર્ગ મેળવેલો હશે એના વચ્ચે જ તમારો જવાબ મળે છે. તો આના સિવાય જો તમારો જવાબ મળે તો તમારો દાખલો ખોટો હોય અને આની વચ્ચેનો જવાબ મળે તો એ દાખલો સાચો હોવાની શક્યતાઓ વધી જાય છે. અને બહુલકમાં પણ એવું જ છે, તમારો જે બહુલકીય વર્ગ છે એની વચ્ચે જ જવાબ મળે છે. અને આ રીતે આપણે દાખલા છે એ ગણી શકીએ છીએ. તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય દાખલાઓ આપણે એક જ દાખલાની અંદર. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 14.3 ની અંદર દાખલા નંબર 2 એની જો રકમ આપણે સમજવાનો જો પ્રયત્ન કરીએ તો કે જો નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ છે એ આપણે આપી દીધેલો છે 28.5 છે એ મધ્યસ્થ આપેલો છે. મધ્યસ્થ આપી દીધેલો હોય તો આપણે વિદ્યાર્થી મિત્રો એ વિચારો આવવા જોઈએ કે અહીંયા કોઈ વસ્તુ ખૂટે છે, આવૃત્તિ છે એ ખૂટતી હોય છે. તો 28.5 છે આપણો મધ્યસ્થ હોવાથી x અને y છે એના મૂલ્ય છે એ આપણે મેળવવાના છે. તો વર્ગ અંતરાલ અને આવૃત્તિ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60 જે આપેલી છે એની સામેની જે આવૃત્તિ છે એ અનુક્રમે 5x 20 15 y 5 આપેલા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ખાસ જોવાનું છે કે આપણે કુલ એટલે કે આવૃત્તિનો કુલ સરવાળો પણ આપી દીધેલું છે જે 60 છે. तो હવે આપણે કોષ્ટક તરફ જઈએ તો સૌથી પહેલા વર્ગ અંતરાલ લખીશું, ત્યાર પછી આવૃત્તિ લખશું અને એનો સરવાળો છે n બરાબર 60 મૂકીશું. મધ્યસ્થ છે એમાં તૃતીય આવૃત્તિ મેળવવાની હોવાથી તેના પછીનો જે કોલમ છે એ સંચય આવૃત્તિનો આપણે બનાવવાનો હોય છે, જેને આપણે શેર તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલા 5 ના 5 આવૃત્તિના એમનેમ રહેશે 5 x એ બંને एक चल छे, तृतीय आवृत्ति छे અને એક સંખ્યા છે, તો એ બંનેનો સરવાળો નથી થતો. વિદ્યાર્થી મિત્રો, અને પહેલા પણ તમને કીધેલું છે કે આ રીતે આપણે લખી શકીશું નહીં, આ ખોટું પડે છે, કારણ કે અહીંયા 5 અને x આ બંનેનો ગુણાકારનો સંબંધ થાય છે, જ્યારે 5 x છે એ સરવાળાના સંબંધની અંદર જોવા મળે છે. તો 5 x છે એ એમનો રહેશે, 5 x એનો સરવાળો આપણે 20 સાથે કરીશું તો 20 5 એટલે 25 બનશે અને x ના x એમનેમ રહેશે, એટલે એના પછીના સંચય આવૃત્તિની અંદર 25 x બને છે અને 25 x છે એનો સરવાળો આપણે 15 સાથે જ્યારે કરવામાં આવશે તો 25 15 કરવામાં આવે તો 40 બને છે અને x એમનેમ મળે છે. y સાથે આપણે જો સરવાળો કરવામાં આવે તો 40 x અને એનો સરવાળો પાછો y સાથે કરવામાં આવે છે, તો અહીંયા કોઈ ચલ છે કે એના સિવાય કોઈ અન્ય સંખ્યા છે આપણે ઉમેરી શકતા નથી, કારણ કે અન્ય સંખ્યા છે નહીં, તો એમનું રહેશે 40 x y. તો ત્યારબાદ 40 x y એનો સરવાળો આપણે 5 સાથે જો કરવામાં આવે તો 40 x y 5 એટલે 45 x y મળે છે. તો આવૃત્તિનો કુલ સરવાળો છે એ આપણે 60 તો મળે જ છે, સાથે સાથે 45 x y મળ્યા છે, તો એનો મતલબ એવો થાય છે કે x અને y આ બંનેનો જો સરવાળો કરવામાં આવે તો એ આમાં કૃત્રિમ સંખ્યા છે એટલે કે 15. x અને y આ બંનેનો સરવાળો આપણે 15 પ્રાપ્ત થવો જોઈએ. તો સૌથી પહેલા આવૃત્તિ છે એનો કુલ સરવાળો કેટલો છે? 60 છે, જેને આપણે n વડે દર્શાવી શકીશું. એનો જો ભાગાકાર 2 વડે કરવામાં આવે તો 30 પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આના આધારે આપણે અત્યાર લગીના જે દાખલાઓ છે મધ્યસ્થના એ મેળવતા કે 30 નો સમાવેશ કેની અંદર થાય, પરંતુ જ્યારે તૃતીય આવૃત્તિના દાખલાઓ છે ત્યારે આપણે આપેલી જે સંખ્યા છે મધ્યસ્થ 28.5 એના આધારે આપણે જોવાનું રહેશે કે એ કેની અંદર સમાવેશ થાય છે. તો મધ્યસ્થ છે એ 28.5 આપેલો છે, તો એને આપણે વર્ગ અંતરાલની અંદર જોવાનો પ્રયત્ન કરીએ કે 28.5 નો સમાવેશ કેમાં થાય છે. શૂન્યથી 10 ની અંદર 28.5 નો સમાવેશ કરી શકાય તો કે ન કરી શકાય? તો ત્યાર પછીનો વર્ગ છે 10 થી 20 એની અંદર 28.5 નો સમાવેશ થશે તો કે નહીં થાય? 20 થી 30 ની અંદર 28.5 નો સમાવેશ થાય છે તો કે હા થાય છે. તો આપણા માટે 20 થી 30 છે એ શું બની જાય છે? મધ્યસ્થ વર્ગ બને છે. તો મધ્યસ્થ વર્ગ મળી જાય તો એના આધારે આપણે જે કઈ સૂત્ર છે મધ્યસ્થનું એના જુદા જુદા l cf f કે h છે એ સહેલાઈથી આપણે મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલા મધ્યસ્થ વર્ગ 20 થી 30 હોવાથી મધ્યસ્થ વર્ગની અંદરની જે અધર સીમા છે જે 20 છે એ આપણા માટે l તરીકે લઈ શકીશું. મધ્યસ્થ વર્ગ એના સામેના એની સામેની જે આવૃત્તિ છે એ f છે 20 તરીકે આપણે પ્રાપ્ત થાય છે. મધ્યસ્થ વર્ગ એના પહેલાનો જે વર્ગ છે એની સંચય આવૃત્તિ જે આપણે 5 x મળે છે એ આપણા માટે શેષ બને છે અને h છે એ આની વચ્ચેનું અંતર વર્ગ અંતરાલ તરીકે આપણે લઈ શકીએ છીએ, જે ઉર્ધ્વસીમા માઈનસ અધસીમા કરવાથી મળે છે. અને મધ્યસ્થની અંદર આપણે ખ્યાલ છે કે સતત પ્રકારનું જ આવૃત્તિ વિતરણ હોય છે, એટલે h બરાબર 10 છે, જ્યારે n ના છેદમાં 2 છે આપણે 30 પ્રાપ્ત થયેલા છે. તો હવે સૂત્રનો આપણે જો ઉપયોગ કરીએ તો m બરાબર l n ના છેદમાં 2 cf ના છેદમાં f h. તો સૌથી પહેલા અહીંયા આપણે m આપેલા છે, તો m ની કિંમત છે આપણે 21.5 મૂકીશું, બરાબર ના બરાબર n એટલે 20 મળેલા છે ++ n ના છેદમાં 2 તો એની આપણે સીધી જ કિંમત મૂકી દઈશું જે આપણે 30 મળેલી છે પ્લસ ત્યારબાદ માઈનસ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે cf છે એ કેવી સંખ્યા છે? કોઈ પર્ટીક્યુલર એક સંખ્યા છે નથી, તો આપણી પાસે બે સંખ્યા છે, એક સંખ્યા છે એ ચલ છે અને કોઈ એક સંખ્યા છે, વચ્ચે સરવાળાનો સંબંધ છે, એટલા માટે આપણે આને કૌંસમાં લખી શકીશું. અને જો તમારા વિદ્યાર્થી મિત્રો કાઉન્સ ન કરવો હોય તો અહીંયા જે કઈ સંખ્યા છે એને બંનેની વચ્ચે જે નિશાની આવે છે એના કરતા વિરુદ્ધની અલગ નિશાની મૂકવી પડશે, એટલે કે માઈનસની નિશાની મૂકવી પડશે. એટલે સુકારાને કારણે પ્લસ માઈનસ માઈનસ થઈ છે. એના કરતા બેટર છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ આવી ક્રિયા આવૃત્તિનો દાખલો હોય અને શેપ કે કોઈ પણ સંખ્યામાં માઈનસની પહેલા પછી તમારે સંખ્યા જો મૂકવાની થાય તો કૌંસમાં મૂકવાનો આગ્રહ રાખવો જોઈએ. તેથી શેપ છે આપણે કૌંસમાં 5 + 1 મૂકીશું, x મૂકીશું. છેદની અંદર 20 છે, 1 બરાબર ગુણાકારના સંબંધની અંદર h 10 છે એ મૂકીશું. 28.5 20 છે ને બરાબરની આપણે ડાબી બાજુએ લઈ જાય તો માઈનસના સંબંધમાં આવે છે. ત્યાર પછી 30 ના 30 માઈનસ ના માઈનસ 5 ના 5 કારણ કે પ્લસ માઈનસ માઈનસ થશે એટલે 5 છે એ માઈનસ બને છે અને માઈનસ પ્લસ માઈનસ એટલે x પણ માઈનસ બને છે. 10 અને 20 છે એનો સંબંધ છે ભાગાકારનો છે એટલે 10 નું 20 આપણે લખી શકીએ છીએ એટલે છેદમાં 2 મળશે. 28.5 માંથી તમે જો 20 બાદ કરો તો 8.5 મળે છે. જ્યારે 20 માંથી આપણે 5 બાદ કરીશું તો 25 મળશે અને માઈનસ ના માઈનસ x એમનો રહેશે અને છેદની અંદર 2 છે. છેદ છે ભાગાકારના સંબંધમાં 2 છે. જો તમે બરાબરની ડાબી બાજુએ લઈ જવાનો પ્રયત્ન કરો છો તો 8.5 સાથે એક ગુણાકારના સંબંધમાં જાય છે એટલે 8.5 * 2 બરાબર જે ઉપરની સંખ્યા જે વધેલી છે એ બરાબરની જમણી બાજુએ એમનેમ રહેશે એટલે કે 25 - x. જો 8.5 નો ગુણાકાર 2 સાથે કરવામાં આવે તો 17 પ્રાપ્ત થાય છે એટલે 25 - x મળશે. અને x ને જો આપણે કરતા બનાવીએ x છે માઈનસ છે તો ડાબી બાજુએ જશે તો એ પ્લસ થશે અને એની સાથે 17 છે જમણી બાજુએ આવશે તો 25 - 17 બને છે. એટલે 25 માંથી જો તમે 17 બાદ કરો તો 8 પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે કુટી આવૃત્તિમાંથી બે સંખ્યા જે એક x છે અને બે બીજી છે કે y છે એમાંથી કોઈ એક સંખ્યા છે x 8 છે એ આપણે પ્રાપ્ત થાય છે. તો હવે એ બીજી કુટી આવૃત્તિ છે આપણે કેવી રીતના મેળવી શકીએ છીએ? પહેલી કુટી આવૃત્તિ છે કે આપણે x પ્રાપ્ત થઈ છે તો બીજી કુટી આવૃત્તિ મેળવવા માટે જે આપણે આવૃત્તિનો સરવાળો આપેલો છે અને સંચય આવૃત્તિનો સરવાળો છે એની સાથે કમ્પેરીઝન કરવાની થાય. કારણ કે n બરાબર 45 + x + y એટલે કે n આપણા 60 છે અને એ જ આપણા માટે 45 + x + y મળે છે. 60 ના 60 એમનેમ રહેશે बराबर ना बराबर 45 ना 45 x ના સ્થાનની અંદર આપણે શું મૂકીશું? જે આપણે કુટી આવૃત્તિનો દાખલાની અંદર x ની કિંમત મળેલી છે એ 8 મળેલી છે અને પ્લસ ના પ્લસ y ના y 45 + 8 એટલે 53 બનશે અને પ્લસ ના પ્લસ y ના y મળશે. હવે y ને જો આપણે કરતા બનાવીશું તો 53 છે એ ડાબી બાજુએ મૂકવામાં આવે તો 60 માંથી 53 જશે તો શું મળશે? 7 મળે છે. તો આ રીતે આપણે y બરાબર 7 છે એ મેળવી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે x બરાબર 8 અને y બરાબર 7 છે એ કુટી આવૃત્તિની અંદર મેળવી શકીએ છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલાની અંદર એ યાદ રાખવાનું છે કે જ્યારે કુટી આવૃત્તિનો દાખલો હોય ત્યારે m આપેલા હોય તો m ના આધારે આપણે શું કરીશું? વર્ગ અંતરાલની અંદર ધ્યાનમાં લઈશું અને વર્ગ અંતરાલની અંદર એટલે વર્ગની અંદર એક m છે મધ્યસ્થ છે એ કોની અંદર સમાવેશ થાય છે અને એના આધારે આપણે સૂત્રની જુદી જુદી કિંમતો છે એ પ્રાપ્ત કરીશું.